નર્મદા જિલ્લાના તમામ એચટાટ આચાર્યો દ્વારા કલેક્ટરને તેઓની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એચટાટ આચાર્યની કે દર વર્ષ 2012થી અસ્તિત્વમાં આવ્યા અને 12 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં તેઓના બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી. તેઓના બદલી અને સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યા છે. નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિન સુધી લેવામાં આવેલ નથી. જો આગામી સમયમાં આ બાબતે યોગ્ય હકારાત્મક નિર્ણય કરવામાં નહીં આવે તો તમામ એચટાટ આચાર્યો દ્વારા આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ફરજ પડશે. અને દુરંદેશી સરકાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં હતી ત્યારે વર્ષ 2012થી એચટાટ આચાર્યોની પરીક્ષા લઈ અને ભરતી કરવામાં આવી. 2012થી 2018 સુધી ભરતી કરી અને એમના દ્વારા ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓની અંદર સારું ઉચ્ચ શિક્ષણ મળે છે, બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. વહીવટી પ્રક્રિયાની અંદર પણ જે શાળાની અંદર એચટાટ આચાર્ય છે તેમણે ઉત્તમ અને શ્રેષ્ઠ કામગીરી કરેલી જોવા મળી છે, તેની નોંધ સરકારે લીધી છે. અને 2012થી અત્યાર સુધી 11 વર્ષ પૂરા થવા છતાંય તેમના માટે બદલીના નિયમો, બઢતીના નિયમો, વહીવટી પોસ્ટ ગણી અને તેમને વહીવટી કામગીરી સોંપવાની જે જવાબદારી સરકારે સ્વીકારેલી છે તે જાહેર કરેલ નથી અને તેનો કોઈપણ ઠરાવ થયો નથી. આજ સુધી અમે વારંવાર રજૂઆતો કરી છે છતાંય અમને ચોક્કસ પરિણામલક્ષી જવાબ મળેલ નથી. તો જો વેળાસર પરિણામલક્ષી જવાબ નહીં મળવામાં આવે તો ગુજરાત રાજ્યના તમામ એચટાટ મિત્રો ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને આવનારા દિવસોની અંદર જલદ કાર્યક્રમો આપશે.